सूरत शहरना 62 થી વધુ વીવર્સો પાસેથી 4.5 કરોડ થી વધુનો ગ્રે કાપડનો માલ ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ આચરના ટોળકીના માસ્ટરમાઇન્ડ ખેલસિંહ ઉર્ફે ખેલુ જાટની હરિયાણાની ભીવાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી સુરતની ઇકોસેલ ટીમે કબજો મેળવ્યો છે। સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેને રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે। કાપડ વેપારી ફેનિલ પંકજ द्वारा आ टोळकी विरुद्ध तेमनी सामे 31 लाखनी फरियाद पुलिस स्टेशन में नोंधवामां आवी हती। पुलिस तपास में आ टोळकीए कुल 62 वीवर्सो साथे 4 करोड़ 48 लाखनी ठगाई आचरी होवानी विगत सामे आवी हती। पुलिसनी तपास में मुख्य सूत्रधार खेल सिंह उर्फे खेलू उर्फे करण वर्मा उर्फे राकेश सिंह जाट होवानुं जाणवा मळ्युं हतुं। सूरत इकोसेल आ टोळकीना खेल सिंह उर्फे खेलू कैलाश बेनीवाला अभिजीत सरकार सत्यजीत सरकार तथा कापड़ दलाल कौशिक व्यास अनिल डाकोरिया अने महेश शर्मा की तपास शुरू करी थी। कौशल की तपास हरियाणा सुधी लंबाई थी। सूरत हरियाणा की भिवानी जेल में मुख्य सूत्रधार खेल सिंह सूरत इकोसेल ट्रांसफर वॉरंट की धरपकड़ करी है। पुलिस तपास में वधु विगत सामे आवी हती कि हत्या की कोशिश गुना में खेल सिंह हरियाणा की जेल में बंद हतो। आरोपी खेल सिंह सोढ़ी તેમને તરીકે ખોટું નામ ધારણ કરી પાર્કો એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામથી બીજાના નામે દુકાન મિલકતો ભાડે રાખી કોઈ પણ જગ્યાએ પોતાની અસલ આઈડીનો ઉપયોગ કર્યા વગર પોતે પાર્કો એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કરતા હતા અને સીઈઓ તરીકે પોતાનું કાપડના વેપારીઓને જણાવી ગ્રે કાપડનો માલ ખરીદી ઠગાઈ આચરતો હતો। પોલીસ ત્રણ દિવસના રિમાન્ડમાં આરોપીની ઓળખ કરાવવા તેમજ આરોપી સાથે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેમજ છેતરપિંડીમાં મેળવેલ નાણાં આરોપીએ ક્યાં સંતાડી રાખ્યા છે તેને લઈને તપાસ આદર્શ છે।